એક સચિનનું બેટ કરોડોમાં વેચી શકાય. અને અમારા ભગવાન કે અમારા ભગવાનની આ નિરાશાની ધજા કરોડોમાં જાય એમાં ઘણાના પેટમાં દુખતું હોય છે, ચૂંક આવતી હોય છે. હે, આટલા ગરીબો બિચારા. અરે બહુ બિચારા તો તારા લગ્નના દિવસે 5 કરોડ રૂપિયા તારો બાપ વાપરવાનો છે ને, તારા બાપને ઘરે જઈને કહી દે છે 1 રૂપિયો નહીં વાપરતા. તમારા લગ્નમાં 5 કરોડ વાપરી શકાય ત્યારે તમને કોઈ સાતરમી ગયા નથી આવતો. હું દાદર હતો 10 વર્ષ પહેલા, અને એક છોકરો આવ્યો મુલુંદ, મને કાર્ડ આપ, મેરેજ નું કાર્ડ. હું કીધું ભાઈ મારી મશ્કરી કરે છે. મને કે કેમ, તો અમે તો દીક્ષા લીધી, અમે થોડા હવે કોઈના મેરેજમાં આવવાના છે. એ ખરું હો, તમે લોકો મેરેજ થાય ત્યારે દેરાસરમાં મૂકે મૂકો. પછી પદ્માવતી, અચ્છા આવવાના હોય પદ્માવતી તમારા મેરેજ, ભગવાન આવવાના, આવો દેરાસરમાં મૂકો તો અમને કેમ ન અપાય. હા તો પાછા એટલા સરળ છે તમે સીધા, તો પછી તમને આપશો. મેં ઠેકાણે પૂછ્યું મને કેમ ના આપી તમે દેરાસર, મને કે તમે કઈ ચાંદલો તો આપવાના છો. પણ મુલુંડનો જે છોકરો મને પત્રિકા અપાયો, મને કે મારા સાહેબ આ પત્રિકા ખાસ તમે જોજો, કાર્ડ ભલે નહીં વાંચતા અંદર બીજી 2 ચીજ છે એ ખાસ જોજો. અને મેં એની સામે જ ખોલ્યો, 2 રસીદ નીકળી. મેરેજ કાર્ડમાં કવરમાંથી બીજી 2 રસીદ, રિસિપ્ટ કહે ને રિસિપ્ટ, 250 રૂપીસ ની 2 રસીદ, એક 250 બીજી 250, 250 રૂપિયા સાધર્મિક માટે અને 250 રૂપિયા જીવદયા ખાતું. બીજું આપને સમજાણું નહીં મને, પાર્ટીના નામે 250 લખી નાખ્યા. અને છોકરાએ મને સમજાવ્યું કે મારા સાહેબ આ એવો છોકરો છે જેણે એના પપ્પાને કહી દીધું, પપ્પા મારા મેરેજ વખતે મહેરબાની કરીને પત્રિકા સાથે 500 રૂપિયાની મીઠાઈ કે 500 રૂપિયાના ડ્રાયફ્રૂટ્સના બોક્સ કોઈને નહીં મોકલતા. ચાલ્યું છે હમણાં આવા મીઠાઈ અને ડ્રાયફ્રૂટ મોકલવાનું બરાબર. હવે એ મીઠાઈ 4 દિવસ પછી પહોંચે ત્યારે કેવી થઈ ગઈ હોય, વાસી, વાસ મારતી. એ મીઠાઈ કોઈ ખાય ખરું, ક્યાં જાય, ગટરમાં. 500 રૂપિયાની મીઠાઈનું બોક્સ ખાલી સ્ટેટસ માટે મોકલો, એ કરતા બેટર છે કે એના નામે 250 રૂપિયા અમે એક સાધર્મિકને આપ્યા છે અને એક પાર્ટીના નામે 250 રૂપિયા અમે જીવદયામાં વાપર્યા છે. તમારે એક પણ રૂપિયો વાપરવાનો નહીં, તમારા તરફથી અમે જ વાપરી દીધા છે, તમને ખાતરી થાય એટલા માટે તમને 250 ની 2 રસીદ મોકલી આપી છે. આવા 500 જણને ફ્રેન્ડ આવા રાખજો, ખોટા ખર્ચા વાળાને નહીં રાખતા, તમે ધર્મ કરો તમારો વિરોધ કરે એવાને નહીં રાખતા. તમે આવું કદાચ ઘરે જઈને કહેશો ને, પપ્પા મારા મેરેજ વખતે તમારે, પછી બોલ બોલ શું છે, તારે પપ્પા બોલશે તમને બરાબર છે, એટલે અડધી તો તમારે ત્યાં હવા નીકળી ગઈ. આવા વેવલા વેળા નહીં ચાલે, જઈને કહી દેવાનું પપ્પા જે દિવસે મારા મેરેજ થાય ને મારી પત્રિકા મોકલવાના હો, પ્લીઝ મહેરબાની કરીને 500 રૂપિયાની મીઠાઈ ડ્રાયફ્રૂટ આવું બધું કઈ નહીં કરતા, હું કહું એ પ્રમાણે તમારા સાધર્મી કરીને જીવ દેવા કરવાનું, સો એ 90% તમારા પપ્પા હા પાડશે, ના નહીં પાડે ગેરંટી, ના પાડે તો મારી પાસે લઈ આવજો. અમદાવાદમાં મેં બાધા આપી, મેં કીધું જરૂર નથી 500 એટલે 500 જ રૂપિયા, તમારી જેવી કેપેસિટી. અરે હું તો એમ કહું છું કે એક પણ રૂપિયો તમે જીવદયા સાધર્મી પર નહીં, પણ એક પણ રૂપિયો મીઠાઈ અને ડ્રાયફ્રૂટ માટે પણ નહીં. કુછ ચેન્જ લાવો, કુછ ચેલેન્જ ઉઠાવો. વિરોધ શેનો કરે તમારો? અમે 5 દિવસ નો મહોત્સવ કરીએ એટલે તમને સાધર્મિક દેખાય, અમે કઈ પ્રોગ્રામ કરીએ એટલે તમને ગરીબો દેખાય, તમારા ખુદના પ્રસંગ વખતે તમને કેમ કોઈ દેખાતા નથી?
લીંબુ જેવા. નંબર 3, દૂધને સ્વાદિષ્ટ બનાવે કોણ? દોસ્તી એની સાથે કરો જે તમારા જીવનને સ્વાદિષ્ટ બનાવે, તમને ધર્મના માર્ગે આગળ લઈ જાય, જરૂર પડે ત્યારે તમને સારી અને સાચી સલાહ આપે. તમે કોઈ ખોટા છોકરા સાથે દોસ્તી કરી હોય તો તમને જે બહાર કાઢે ને, કેટલીક વખત તમને કહું, તમે છે ને વર્તમાન કાળમાં એક પણ દોસ્ત નહીં બનાવો તમારા મમ્મી અને પપ્પા, એનાથી બેસ્ટ ફ્રેન્ડ આ દુનિયામાં બીજા કોઈ નથી. તમને જન્મ કોણે આપ્યો? તમને જન્મ કોણે આપ્યો? તમારા મા બાપ. નસ નસ માં ઓળખે કોણ? તમારા મા બાપ સિવાય કોઈ ઓળખી શકે? અને શાસ્ત્રમાં લખ્યું છે કે છોકરો 5 વર્ષનો થાય ને ત્યાં સુધી એને વહાલ કરવાનો, 5 થી 15 વર્ષનો થાય ને ત્યારે એની ભૂલ થાય ત્યાં એને ઠોકવી પણ પડે, પણ જેવો 15 ને ક્રોસ કરી જાય, યુ આર ઓલ 15 ક્રોસ, બરાબર, અબાઉટ 15 થી ઉપર, બિલો 30, તો લખ્યું પ્રાપ્તે તુ 16 વર્ષે પુત્રમ મિત્રવદાચરે. તમામ મા બાપોએ પોતાનો દીકરો 15 ને ક્રોસ કરી જાય, પોતાની દીકરી 15 ને ક્રોસ કરી જાય, હવે એને પોતાના દીકરા દીકરીને પોતાના દીકરા દીકરી તરીકે નથી જોવાના, ફ્રેન્ડ તરીકે જોવાના. એવી જ રીતના હું તમને કહું છું, હવે તમારે પણ તમારા મા બાપને મા બાપ તરીકે તો જોવાના, પણ નંબર 2 માં જ્યારે પણ તમને જરૂર પડે, તમારે કોઈ સલાહ લેવી હોય ત્યારે તમારે તમારા મા બાપને મા બાપ તરીકે નહીં પણ ફ્રેન્ડ, એઝ અ ફ્રેન્ડ.